આધાર કાર્ડના કામ માટે છેલ્લા કેટલાય દિવસોથી આમોદ નગરપાલિકા સહિત તાલુકાના લોકો ધરમના ધક્કા ખાવા થયા મજબૂર. ધરમના ધક્કા ખાતા લોકો આજરોજ તાલુકા પંચાયત કચેરી ખાતે અને મામલતદાર કચેરીએ ટોળું લઈને દોડી ગયા હતા, પરંતુ સમસ્યાનું નિરાકરણ શૂન્ય. આધાર કાર્ડ હવે દરેક વ્યક્તિ માટે જીવન જરૂરિયાત માટેનું એક સાધન બની ગયું હોય. આમોદ નગર સહિત તાલુકામાં આધાર કાર્ડના ફક્ત એક બે કેન્દ્ર આપવામાં આવેલા હોવાથી સમગ્ર નગર સહિત તાલુકાના લોકોને છેલ્લા કેટલાક દિવસથી ખૂબ જ ભારે હાલાકી વેઠવવાનો વારો આવ્યો છે. સ્કૂલમાં તથા વિદ્યાર્થીઓ રોજબરોજ સ્કૂલના રજા પાડીને આધાર કાર્ડ લિંક કરાવવા માટે છેલ્લા કેટલાક દિવસોથી ધક્કા ખાવા મજબૂર બન્યા છે. મજૂરી કામ કરીને કામ પર જતા મજૂરીઓ નોકરી ઉપર જતા વાલીઓ પાછલા કેટલાક દિવસોથી સવારના 9 વાગ્યાથી આધાર કાર્ડનું કામ કરાવવા આધાર કાર્ડ સેન્ટર ઉપર સાંજ સુધી વલખા મારતા જોવા મળે છે. જ્યારે ગામડાઓમાંથી આમોદ ભાડું ખર્ચીને આવેલ ગરીબ વર્ગ અને મધ્યમ વર્ગના લોકોને ધરમના ધક્કા ખાવા પડતા હોય છે, જેને લઈને પંથકના લોકોમાં આળસુ તંત્ર વિરુદ્ધ રોષ જોવા મળી રહ્યો છે. જેને લઈને આજરોજ ધારાસભ્ય અને મામલતદારશ્રીને પબ્લિક દ્વારા ધારદાર રજૂઆત કરાઈ છે અને આમોદ નગરમાં તેમજ રાજ્યભરમાં સરકાર આધાર કાર્ડ અપડેટ માટે દરેક ગામ પંચાયત કચેરી ખાતે એક સેન્ટર ખોલે તો ગામડેથી પોતાની મજૂરી કામ છોડી આવતા લોકોને ભાડા સહિત સમયનો પણ બચાવ થઈ શકે તે દિશામાં સરકાર નક્કર પગલાં ભરે તેમ લોકો ઈચ્છી રહ્યા છે. આ છોકરો નું કેવાયસી કરાવવા આવ્યા છે, આધાર કાર્ડ નંબર લિંક નથી. આજે 3 દિવસ થી અમે દોડ્યા છે. એ લોકો એમના અંગીત અંગીત લોકો ને ટોકન આલી દે છે, બહાર ફોર્મ ભરવાના હોય 40-40 રૂપિયા લે છે. હવે એમને ફોર્મ ભરવાની કોઈ જરૂર જ નથી. આ સ્કૂલ નું છે, ફોર્મ ભરવાની જરૂર જ નથી. સંદેશ એક સરકાર ને આપવો છે કે આ છોકરો ને કર્યા લે અને અમોને આજે આ ટોકન આલે. એ એવું કે છે કે 60 જ ટોકન આવે છે, તો બીજી ટોકનો જાય છે કઈ? આજે 200 માણસ હોય તો 60 ટોકન માંથી 150 માણસ પાછું જવાનું છે. હા, તો કાલે બહાર બીજા 200 થવાના જ છે. ગામડે ગામડે નો આ બધો પ્રશ્ન છે. આજે અમે 3 દિવસ થી ભૂખ્યા ને તરવાની લાઈન માં ઉભા રહીએ તો નંબર આવતો નથી ટોકન વાળું. સરકાર ને એવું કેવા માંગ્યા કે અમારા ગામ માં સુવિધા આવી આપો. અમે અહીં આંબો ઢકા ના ખાયા, 3 દિવસ થી ઢકા ખાયા, છોકરી ની નિહાર ભાગે. આ 3 દિવસ થી છોકરી ની નિહાર ભાગે. આજે 10 દિવસ થયા કોઈ કામ નહી. 5 જ ધક્કા આમ કરે, 5 જ ધક્કા મહેમાન કરે. આધાર કાર્ડ નું અને 50-50 રૂપિયા રોજે 50-50 કઈ કરવા? ધંધો ધરી ચાલતી નહીં, 50-50 કરવા કઈ છે? અમે કાયમ ના. સરકાર ને પણ અમને ગમે તે બિહાર હું લેવા મારું નામ વિનોદભાઈ ભીગાભાઈ વસાવા. હું 3 દિવસ થી ટકા કઉ છું અને 3 દિવસ થી હું આવું છું. 60 જ કૂપન વેચાય છે અને અમારા 3 દિવસ થી ટકા ખાઈ ગઈ પાછું જવાનું. અમારે મજૂરી બી કરવાની, મજૂરી નથી જવાનું. હવે મારા છોકરાનું ભણતર બી બગડે છે, છોકરાને લઈને આવવું પડે છે. આ લોકો કશું કામ અમારું સાંભળતા જ નથી અને અમે ધક્કા ખાઈ પણ અમારો આખો દિવસ બગડી જાય. તમારા આજે ચૂલો વળગાવવાનો તકલીફ પડે, બધી વાતે તકલીફ છે. ને આ લોકો અમારું બહાર ફોર્મ ભરે તો 10-10 રૂપિયા અમારા પાસેથી ફોર્મ નહીં લે તો પૈસા આપીને બી અમારે કામ કરાવવાનું, તો બી અમારું કામ થતું નથી. ને અમારે સરકારને એટલી જ નિવેદન છે કે આ જે ઓપરેટર છે એના હિસાબથી આ 2-3 જગ્યા પર બીજું ચાલુ કરાવી દો તો અમારા બીજા લોકોને ધક્કો ખાવાનું મટી તો જાય. બસ આજ મારે કેવું છે. ઇરફાન આદમ પટેલ, રેવાનું રુદ્રંકાળિયા. શું સમસ્યા હતી તમારે અહીંયા? અહીંયા આગળ એવું છે કે અમે 3-4 દિવસથી ધક્કા ખાયા છે આપણા KYC ને આધાર કાર્ડ લિંક કરવા માટે. અહીંયા આગળ 60 જ કૂપન મળે છે અને ગરીબ માણસો બિચારા ખેતરનું કામ છોડી અને અહીંયા આગળ આવીને ધક્કા ખાઈને પાછા જાય છે. હવે અહીંના લોકો
સાંભળતું છે નહીં. હવે એક ગરીબ કમતી જગ્યામાં બધું વલવાળું ચાલે એટલે વલવાળા બધું ચલાવે તા લોકો, અને ગરીબ માણસે કે જાઓ અને બહાર ફોર્મ ભરવાવાળા બે છે એ લોકો બી પૈસા લે જ ગરીબ માણસ પાસેથી. હવે કોઈ પાસે પૈસા ના હોય તો માણસ કેવી રીતે અહીંયા સુધી આવે? બધા ગરીબ માણસ છે, નીનીને ખાવાવાળા ખેતરમાં કામ કરે તો ખાય, હોય બિચારા આખો દિવસ લાઈન નું ભરે, અને પછી કહેવાય ઘેર જાવ પાછા કાલે આવજો, કાલે પછી પસ્ત થાય. અને 60 હે સરકારને કેવું એવું છે કે કૂપન જરીક વધારો, અને બીજું કે બેઠા ઓફિસ કરી દો. એવું છે કે ગામે ગામના માણસોનું બધાનું કામ સહેલાઈથી થઈ જાય.